નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલ. આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ. ધારી અમરેલી રોડ પર ખોડિયાર ડેમ પાટિયા નજીક એક મહિલા અને એક પુરુષ દવા પીધેલી હાલતમાં મળી આવ્યા. મહિલાનું ધારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે થયું મોત. પુરુષની હાલત નાજુક. ક્યાં કારણોસર દવા પીધી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી. પ્રેમ સંબંધ કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસની ઝીણવટભરી તપાસ શરૂ. મૃત મહિલાના આધારકાર્ડમાં સોલંકી, સગુણા અને સુરતનું સરનામું. ગંભીર હાલતમાં પુરુષના ડ્રાઇવિંગ લાયસન્સમાં વિજયભાઈ સોલંકી નામ. દવા પીધેલા પુરુષને અમરેલી વધુ સારવાર અર્થે ખસેડાયો. દવા પીવાનું કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી. રિપોર્ટર સંજય વાળા, ધારી. આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબા ન્યૂઝ રાજુલ. અમરેલીથી કિશોરભાઈની દવા લઈને આવતા હતા, એને ગળાને નાકની અંદરમાં દુખતા હતા. અમે સિવિલ સર્જનની અંદરમાં ગયા, એનો કેસ બેસ અમે કટાવ્યો અને અમે અમરેલીથી ધારી આવતા ખોડિયાર ડેમના પાટિયા પછી માતાજીના હું તમને કોઈ સામે મૂર્તિ છે ત્યાં બે જણા પીડ્યા હતા, ત્યાં 500 ગણાય હતા, સમજ્યા. અને એમાં અમને કંઈ ખબર ન પડી અને અમે આમાં કંઈ દવાની અંદરમાં અમે કંઈ જાણતા નથી. અને અમને કિશોરભાઈ અને આ ભાઈએ તમને કોઈ ભક્તાભાઈ એમ કીધું કે આની આપણે સેવા કરવાની જરૂર છે. તો મેં અને કિશોરભાઈ અને ભક્તાભાઈ એવી સેવા કરી છે. અમે કાંઈ એમાં કંઈ બીજું કાંઈ જાણતા નથી. અમે આ કિશોરભાઈની દવા લઈને અમરેલીથી આવતા હતા. 108ને કોણે ફોન કર્યો હતો? 108ની અંદરમાં અમે કોઈ ફોન નથી કર્યો. એ ચલાવડાથી ગાડી આવી છે આથી ત્યાં. હું તમને કોઈ બધી પોલીસની ગાડી ધારીથી આવી ગઈ. ધારીવાળાને આપણે કીધું બોલે. દવાખાને કોણ લઈને આવ્યું? દવાખાને આ ભાઈ ભક્તાભાઈ દવાખાને લઈને આવ્યા. 108ની અંદરમાં અમે વાહે મોટરસાયકલની અંદરમાં આવીએ. મોટરસાયકલની અંદર આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.